समाचारमां आगळ वात करीए अमरेलीनी तो अमरेलीमां धारी सफारी पार्कमां प्रवासीओनी भीड उमटी छे। दिवाळी वेकेशनमां प्रवासीओ उमट्या, आंबरडीमां सिंह दर्शन माटे लोको उमट्या हता। छेल्ला एक ज सप्ताहमां 7367 प्रवासीओए सिंह दर्शननो लाभो लीधो हतो। पर्यटको माटे सफारी पार्कमां सिंह दर्शननी साथे साथे काळियार अने दीपडाना दर्शननुं पण आयोजन करवामां आव्युं छे, तेमज प्रवासीओनो तसारो वधे ते माटेना वधु आयोजन तंत्र द्वारा करवामां आव्या। दिवाळीना વેકેશનમાં શિવરાજપુર બીચ પર લોકોની ભીડ ઉમટી રહી છે, મોટી સંખ્યામાં લોકોએ બીચની મજા માણી। देवभूमि द्वारका માં આવેલ શિવરાજપુર બીચ પર દિવાળી વેકેશનને લઈને પર્યટકોનું જમાવડું જોવા મળ્યું। યાત્રાધામ દ્વારકાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા આ બીચને બ્લુ ફ્લેગનો દરજ્જો મળ્યા બાદથી દિન પ્રતિદિન લોકોનો ધસારો વધી રહ્યો છે। એવામાં દિવાળીના મિની વેકેશનની મજા માણવા ગુજરાત સહિત અન્ય રાજ્યોથી પ્રવાસીઓ શિવરાજપુર બીચ પર પહોંચ્યા। બાળકો માટે વિવિધ પ્રકારની રાઇડ્સ તેમજ સ્કુબા સહિતની અહીં સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે યાત્રિકો માટે શ્રેષ્ઠ પર્યટક સ્થળ તરીકે શિવરાજપુર બીચ હાલ ઉભરી રહ્યું છે। સ્વચ્છતાના શ્રેષ્ઠ માપદંડો પર ખરું ઉતરેલું બ્લુ ફ્લેગ બીચ તરીકે માન્યતા પ્રાપ્ત એવું શિવરાજપુર બીચ હાલ યાત્રિકોની વેકેશનમાં પ્રથમ પસંદગી બની રહ્યું છે। आदिवासी बलिदान दिवस निमित्ते राज्यना शिक्षण मंत्री कुबेर डिंडोर मानगढ़ धाम पहुंच्या हता, ज्यां तेमणे 17 नवेम्बर 1913 मां गोविंद गुरुना नेतृत्वमां थयेला अंग्रेजों सामेना संग्राममां शहीदी बहोरनार 1507 वीरोने पुष्पांजलि अर्पण करी हती। आ साथे ज संग्रामपुरना गायत्री शक्तिपीठ द्वारा आयोजित 24 कुंडी गायत्री यज्ञमां शहीदोने याद करी अने आहुति पण आपवामां आवी। मानगढ़थी पावागढ़ जता रथने 52 गजनी ध्वजा સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નિમ્ન સ્વાતંત્ર્ય સંગ્રામમાં અહીંયા આદિવાસી સમાજે જે બલિદાન આપ્યા હતા અને અંગ્રેજો સામે લડતા લડતા 1560 જેટલા આદિવાસી વીરો શહીદ થયા હતા, એ ધરતી આજે એની વરસી છે। એ વરસી આદિવાસી બલિદાન દિવસ તરીકે અમે વર્ષોથી ઉજવીએ છીએ, એના ભાગરૂપે આજે અમે મળ્યા છે। રાજકોટના વીરપુરમાં જલારામ બાપાની 224મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। વીરપુરના ગ્રામજનો અને વેપારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। રોશનીથી વીરપુર જગમગી ઉઠ્યું। બાપાની જન્મજયંતિ નિમિત્તે સવારથી જ દર્શનાર્થે ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે। ગાદીપતિ રઘુરામ બાપા અને તેમના પરિવારે બાપાની સમાધિ ખાતે પૂજા કરી। વીરપુરમાં હાલ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। લોકોએ પોતાના ઘરે રંગોળી પણ કરી હતી અને નવા તોરણ પણ બાંધ્યા હતા। વીરપુર જલારામ યુવક મંડળ દ્વારા બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત થયું છે। ઠેર ઠેર શરબત અને બુંદી ગાંઠિયાનું વિતરણ પણ કરવામાં આવ્યું। આજે વિશ્વકપની મેચ પણ યોજાઈ રહી છે ત્યારે શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં ભારતની જીતની પ્રાર્થના પણ કરી રહ્યા છે। શું કહેશો, ક્યાંથી આવો છો ભાઈ તમે? મેં સુરતથી આવ્યો છું। શું કહેશો, કેટલા વર્ષથી આવો તમે? કેટલા વર્ષથી આવો છો? ચાલતા આવડીને 6 વર્ષ થઈ ગયા ચાલતા આવો છો? એટલે કેટલી કેટલા વ્યક્તિ તમે એવા છો? 70 વ્યક્તિ એટલે વન પગ પર ચાલીને 100 માણસ સંગમ એવો યોજાયો છે। એવો જ દિવસ છે કે ભારતની વર્લ્ડ કપ જે ક્રિકેટ મેચ આજે યોજાવા જઈ રહી છે, ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા। તો આજે આ દિવસે અમારી બધાની મનોકામના ઈચ્છા એવી છે, અમારા બધા ભાવિ ભક્તોની ઈચ્છા એવી છે કે વિશ્વ કપ ભારત પાસે જ આવે, ભારત જ વિજેતા આજે બને, બાપા બધાને મનોકામના ઈચ્છા પૂરી કરે। આજે જલારામ બાપાની 224મી જન્મજયંતિ છે ત્યારે મોરબીમાં રઘુવંશી સમાજે ભવ્ય ઉજવણી કરી। મોરબીમાં દિવસ પર અન્નકૂટ, શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું। આજના દિવસે વિશેષ સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો। કપરી સ્થિતિમાં પણ જીવ જોખમમાં મૂકી અને વીજ પોલ પર ચડી અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હેલ્પરના હાથે કેક કાપી સન્માન કરાયું હતું। મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ જલારામ બાપાના આશીર્વાદ લીધા। મોટી સંખ્યામાં શહેરીજનોએ બાપાના દર્શન કરી અને પ્રસાદનો લાભ પણ લીધો હતો। સવારે પ્રભાત ફેરી કરી, અન્નકૂટ, ધૈરવ અને ખાસ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન પ્રતિવર્ષ આ ધામમાં કરવામાં આવતું હોય છે। આજે જે અજવાળા કરે છે, જાનના જોખમે એવા વીજ હેલ્પરો
જે વીજ પોલ ઉપર ચડીને પણ આપણને અજવાળા આપતા હોય છે એમના સન્માનનો કાર્યક્રમ રાખેલો છે। સંત શિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। જે અંતર્ગત સવારે પ્રભાત ધૂન, ત્યારબાદ અન્નકૂટ દર્શન, ત્યારબાદ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટિંગ તેમજ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા। તે ઉપરાંત બપોરે 2:30 કલાકે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ભવ્યાતિ ભવ્ય પૂજ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવેલ અને પૂજ્ય જલારામ બાપાના નાચ જમણનું પણ અનેરું આયોજન કરવામાં આવેલ। નવસારીના બિલીમોરામાં સોમનાથ મહાદેવ મંદિરે ઘેરૈયા નૃત્ય સ્પર્ધાનું આયોજન કરાયું હતું। મંદિરના ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી લાભ પાંચમના દિવસે આ સ્પર્ધાનું આયોજન થાય છે। ઘેરૈયા નૃત્ય દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનું પરંપરાગત સમૂહ નૃત્ય છે અને જેમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી નવરાત્રી, દિવાળી અને શુભ પ્રસંગે ગામે ગામે ફરી માતાજીની આરાધના કરે છે, જેમાં 10 થી 12 વર્ષના બાળકો પણ જોડાય છે, પરંપરાગત નૃત્ય કરે છે અને આ લોકકલા વિકસાઈ રહી છે। તેથી સામાજિક સંસ્થાઓ દ્વારા લોકનૃત્ય સહિતની પરંપરાઓને લુપ્ત થતી બચાવવાના પ્રયત્નો પણ કરાઈ રહ્યા છે। તેના ભાગરૂપે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। લોકો પણ આ નૃત્યને જોઈ અને અચંબિત જરૂર થાય છે। આ ઘેર અમે એટલે પહેલો માતાજીનો તાર અંબા માતાને યાદ કરે, માતાજીને દેવોને યાદ કરે, ત્યાર પછી સ્વર્ગસ્થ એટલે મૃત્યુ પામેલા છે તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તાર ગાવામાં આવે અને ત્યાર પછી લગ્ન ન થયેલા નાના છોકરા હોય તો તે લોકોને માટે ઘોડીએ ચડાવવામાં આવે ને ત્યાર પછી ગરબા માતાજીને ગાવામાં આવે, માતાજીની સ્તુતિ કરવામાં આવે। છેલ્લા 28 વર્ષથી આ ઘેરૈયા હરીફાઈનું આયોજન કરી રહ્યું છે। મુખ્ય ઉદ્દેશ છે આ લુપ્ત થતી જતી લોક સંસ્કૃતિની આ લોકકલાને સજીવ રાખવાનું। આમ તો આ દક્ષિણ ગુજરાતનું મૂળભૂત આદિવાસી નૃત્ય છે। જેતપુર આરબ ટીમડી ગામે હુમલાની ઘટના સામે આવી છે। 108 ની ગાડી પર અજાણ્યા લોકોએ હુમલો કર્યો। જૂથ અથડામણમાં 2 લોકોને થઈ હતી ઈજા। ઘાયલોને લેવા ગયેલી ગાડી પર 4 લોકોએ હુમલો કર્યો હતો। લાકડી અને પાઇપ વડે હુમલો કરી ગાડીના કાચ પણ તોડ્યા। ઘાયલોને ન લઈ જવાની ચીમકી આપી હુમલો કરવામાં આવ્યો હતો। રોડનો કચ્છર ગાણ નીકળી ગયો। છોટાઉદેપુરના કેટલાક વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રોડ પર મસમોટા ખાડા પડી ગયા, રોડમાંથી કપચી બહાર આવી ગઈ, દર્દીઓને દવાખાને પહોંચાડી શકાય એવી સ્થિતિ જ નથી। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને રંગલી ચોકડી વચ્ચેનો 12 કિલોમીટરનો રસ્તો રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। પાવી જેતપુર નજીક ભારજ નદી પર આવેલ બ્રિજના પિલ્લર બેસી ગયા હોવાથી બ્રિજ પરથી પસાર ન થવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જેને લઈને વાહન ચાલકો નેશનલ હાઈવે નંબર 56 પરથી પસાર થઈ શકે તે માટે 1 વર્ષથી નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો। પરંતુ 1 જ વર્ષમાં રોડ બિસ્માર થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો સાથે સ્થાનિક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરાયા હોવાના આક્ષેપ લગાવી રહ્યા છે। બિસ્માર રોડને કારણે કંટાળેલા લોકોએ ટૂંક સમયમાં રસ્તો નવો કે રિપેરિંગ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી।